તો નમસ્કાર દોસ્તો, એબી ડિજિટલ ચેનલ ઉપર આપ સર્વેનું સ્વાગત છે અને હું છું અસિત ભટ્ટ. આજે આપણે વિશ્વ પ્રસિદ્ધ અને ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલ એવા બહુચર માતાના મંદિરની મુલાકાત લઈ રહ્યા છીએ. સવારથી જ માતાના પ્રવેશ દ્વાર આગળનું બજાર ખુલી ગયું છે અને ભક્તિ અને આસ્થાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરતી તમામે તમામ ચીજ વસ્તુઓ આ બજારમાં ઉપલબ્ધ છે. સવારથી જ ગુજરાતભરની માનવ મેદની અહીં માં બહુચરના દર્શન કરવા ઉમટી પડે છે અને દરેક પ્રકારની ચીજ વસ્તુઓ આ બજારમાં સરળતાથી મળી રહે છે. દોસ્તો, અગર કોઈ માનવીમાં જન્મજાત ખોડખા પણ હોય તો માતા બહુચર એના પ્રત્યક્ષ ડોક્ટર છે. જો કોઈને નાક, કાન, જીભ કે શરીરનું કોઈ પણ અંગ જન્મજાત અપંગ મળ્યું હોય તો જે અંગ અપંગ હોય તે અંગની ચાંદીની પ્રતિકૃતિ માતા બહુચરને ચઢાવવાથી જે તે ખોડખા પણ મટી જાય છે એવો માં બહુચરનો પ્રભાવ છે. તેથી જ તો વિશ્વભરના ખોડ ખાપણવાળા બાળકો અને માનવીઓ અહીં આવીને માતા બહુચરની બાધા રાખે છે અને ખોડ ખાપણમાંથી મુક્તિ મેળવે છે. પ્રાતઃ પ્રહરથી જ માતાની પૂજા સામગ્રી અને માનવીના અંગ ઉપાંગોની પ્રતિકૃતિ વેચતી દુકાનો અહીં આખો દિવસ ધમધમે છે, જે આપ જોઈ રહ્યા છો. અને આ છે માં બહુચરના મંદિરનો મુખ્ય અને વિશાળ પ્રવેશ દ્વાર. અને આપણે પ્રવેશ કરી રહ્યા છીએ માના મંદિર પરિસરમાં. ખરેખર અહીં આવીને માનવી ધન્યતા અનુભવે છે. પ્રવેશ દ્વારની ડાબી બાજુએ જૂતા ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ છે, જ્યાં દરેક ભક્તો પોતાના જૂતા ચપ્પલ સાચવીને મૂકતા હોય છે. તો દોસ્તો, આજે આપણે આવ્યા છીએ બહુચરાજી માતાજીના મંદિરે. આ મંદિર વિશેની આપણે તમામે તમામ માહિતી મેળવવાના છીએ. આ મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓને કઈ કઈ સગવડો મળે છે તથા તેઓ માટે કઈ કઈ વ્યવસ્થા કરવાના આવેલ છે તે તમામે તમામ આપણે રજૂ કરવાના છીએ. તો દોસ્તો, વિડીયો સાથે બના રહેજો અને વિડીયો શરૂ થાય પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે પાછળથી તમે વિડીયોની ભાવનાઓમાં ખોવાઈ જાઓ છો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાઓ છો. તો ચાલો દોસ્તો, શરૂ કરીએ આજનો વિડીયો. અને દોસ્તો, આ છે બહુચર મંદિરનો વિશાળ ભવ્ય અને ભક્તિસભર એવો પ્રાંગણ પરિસર. પરિસરની જમણી બાજુએ માતાના મંદિરની વ્યવસ્થાપન માટેનું કાર્યાલય છે, જ્યાં સરકારી અમલદારો નીતિ નિયમ મુજબ માના મંદિરનું વ્યવસ્થાપન કરે છે. અને આ પરિસરની મધ્યમાં માતા બહુચરાજીનું ભવ્ય કલાત્મક બાંધણી સાથેનું ઉત્તુંગ મંદિર પ્રાચીન કાળથી સ્થિત છે. માતાના મંદિરના પ્રવેશ દ્વારે ડાબી બાજુએ શ્રી ગણપતિ તેમજ જમણી બાજુએ શ્રી શંકર ભગવાનની દેરીઓ સ્થાપવામાં આવી છે. અને આ છે માં બહુચરના મંદિરનો પ્રથમ ગુંબજ, જ્યાં સવારથી જ માનવ મેદની માતાના દર્શન કરવા કતારબદ્ધ થઈ જાય છે. જે આપ જોઈ રહ્યા છો, કલાકોના કલાકો લાઈનમાં ઊભા રહીને માતાના દિવ્ય દર્શનની અભિલાષા પૂરી થાય છે. અને આ છે ભવ્ય કલાત્મક અને ઊંચો મિનાર. કહેવામાં આવે છે કે મા તારા ઊંચા મંદિર નીચા મોલે જરૂખડે દીવા બડે રે લો. વારે તહેવારે પ્રસંગે આ મિનારને દીવાઓની જ્યોતથી શણગારવામાં આવે છે. અને આ છે બહુચર માતાની દિવ્ય યજ્ઞશાળા, જ્યાં શ્રદ્ધાળુઓ હોમ, હવન, યજ્ઞ યાગાદિ ક્રિયાઓ ભક્તિભાવપૂર્વક કરે છે. અહીં નવગ્રહ, વાસ્તુ, ભૈરવ, યોગિની, માતૃકા, ગણપતિ એમ તમામ દેવી દેવતાઓના સ્થાપનો કરવામાં આવે છે. અને આ છે મંદિરનો વિશાળ પ્રાચીન ચબૂતરો, જ્યાં હજારો લાખો પક્ષીઓને રોજે રોજ ચણ અને પાણી આપવામાં આવે છે. અને આ છે માતા બહુચરના પરમ ભક્ત વલ્લભ ધોળાનું બાળ સ્થાન, એટલે કે તેમનું નિવાસ સ્થાન. તમે સૌએ જય અત્યાશક્તિ આરતી તો સાંભળી જ હશે. આ જે આરતી છે તે ઘરે ઘરમાં ગાવામાં આવે છે. અને આ આરતી માતા બહુચરના ભક્ત એવા વલ્લભ ભટ્ટની રચના છે, જે આજે પણ ઘરે ઘરમાં વલ્લભ ભટ્ટને જીવતા અને અમર બનાવી રહી છે. આ આરતી ઉપરાંત બહુચર બાવની આનંદનો ગરબો, આ તમામ રચનાઓ વલ્લભ ભટ્ટ તરફથી કરવામાં આવી છે. અને દોસ્તો, આ છે માં બહુચરનો જલકુંડ. અહીં ગુજરાતભરના નાના બાળકોની બાબરી ઉતારવાની વિધિ કરવામાં આવે છે, એટલે કે ચૌલ ક્રિયા કરવામાં આવે છે. સાથે સાથે અપંગ બાળકોનું જે અંગ અપંગ હોય તેની ચાંદીની પ્રતિકૃતિ માતાને અર્પણ કરવામાં આવે છે.
અને આ છે માં બહુચરનું ભક્તિ સફર એવું મંદિર। આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરું તો આ મંદિર લગભગ 5000 વર્ષ પુરાણું છે। પ્રાચીન કાળમાં રાજા દક્ષના યજ્ઞમાં ભગવાન શંકરનું ઘોર અપમાન થયું હતું। તે વખતે સતી પાર્વતી પોતાના પિતા દક્ષની યજ્ઞવેદીના યજ્ઞમાં સતી થયા અને ખૂબ ક્રોધે ભરાયેલા ભગવાન શંકર સતી પાર્વતીના નશ્વર દેહને ખભે નાખીને પૃથ્વીનું ભ્રમણ કરવા લાગ્યા અને તે વખતે માતા પાર્વતીનો ડાબો હાથ આ સ્થળે પડ્યો અને માતા સતી અહીં માં બહુચર સ્વરૂપે પ્રગટ થયા અને ત્યાર પછી કપિલ મુનિએ માતા બહુચરની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી। ત્યારથી માતા બહુચરાજી જગતભરમાં ખ્યાતિ પામેલ છે અને સમગ્ર માનવજાતનું કલ્યાણ કરી રહ્યા છે। જે બાળક બોલતું ન હોય તેની ચાંદીની જીભ માતાને ચડાવવાથી બાળક બોલતું થાય છે। જે બાળક સાંભળી શકતું ન હોય તેની ચાંદીનો કાન ચડાવવાથી બાળક સાંભળતું થાય છે। લંગડા માણસો માતાને ચાંદીનો પગ ચડાવે છે અને ચાલતા થાય છે। આમ માં બહુચર સૌની અપંગતા દૂર કરીને માનવીને સ્વસ્થ અને નિરોગી બનાવે છે। તેથી જ તો દુનિયાભરમાંથી દુઃખી માનવીઓ લાખોની સંખ્યામાં અહીં આવે છે અને માની બાધા રાખે છે અને સુખી થાય છે। માં બહુચરની મૂર્તિ એટલી ભવ્ય અને ભક્તિ સફર છે કે અહીં આવતા શ્રદ્ધાળુઓના શીશ આપોઆપ માતાના ચરણોમાં નમી જાય છે અને માતાની મૂર્તિનો પાવન પ્રકાશપુંજ મેળવીને ધન્ય બની જાય છે। અને દોસ્તો આપણી સાથે છે બહુચરાજી માતાના મંદિરના પૂજારી શ્રી જનકભાઈ દવે જોશી, જનકભાઈ જોશી, તેમની પાસેથી આપણે આ મંદિર વિશેની થોડી માહિતી મેળવવાના છીએ। તો જનકભાઈ, સૌથી પહેલો પ્રશ્ન તમને એ છે કે આપ અહીં કેટલા વર્ષોથી સેવા કરી રહ્યા છો? બહુચરાજી મંદિરમાં લગભગ 12 વર્ષથી પૂજારી તરીકેની સેવા આપું છું। તો આ બહુચરાજી વિશેની થોડી માહિતી આપું તો માં સતીના શરીરના દેહનું જે ગંડન થયું અને એમાં માં સતીના શરીરના જે ટુકડા કરવામાં આવ્યા અને જે ટુકડો ત્યાં પડ્યો ત્યાં ભગવતીની ઉત્પત્તિ થઈ। તો અહીંયા જે વરખડીનું વૃક્ષ છે જે લગભગ ઇતિહાસ પ્રમાણે 5500 વર્ષ પહેલાંનું છે અને ત્યાં ભગવતીનો ડાબો હાથ પડેલો અને બાહુ પરથી માં બહુચરની ઉત્પત્તિ થઈ। બહુચરાજી મંદિરમાં ઘણા બધા પ્રસંગો પ્રચલિત છે, જેવા કે અહીંયા ચોલ ક્રિયાનું ખૂબ મહત્ત્વ છે। તો ચૈત્ર માસની અંદર હજારોની સંખ્યામાં લોકો આવી પોતાના બાળકની ચોલ ક્રિયા અહીંયા અર્પણ કરતા હોય છે। તો જનકભાઈ, ચોલ ક્રિયાનો સાદો અર્થ શું થાય છે? ચોલ ક્રિયાનો સાદો અર્થ બાબરી, કે જે જન્મથી મરણ સુધીના જે 16 સંસ્કારની વિધિઓ છે એમાંનું એક એવો ચોલ ક્રિયા પ્રસંગ અહીંયા બહુચરાજીના સાનિધ્યની અંદર કરાવવામાં આવતો હોય છે। તો જનકભાઈ, આ મંદિરના ઇતિહાસ વિશેની થોડી માહિતી આપશો? આ મંદિર કેટલું પુરાણું છે, કોણે બંધાવ્યું એ થોડી માહિતી આપશો? બહુચરાજી મંદિર માટે એક એવી પ્રણાલિકા છે લોકોની કે માં બહુચર એક વિશ્વની ડૉક્ટર છે। અહીંયા કોઈ તંત્ર મંત્ર કે દોરા ધાગા નથી થતા, પણ અહીંયા શરીરના તમામ અંગો માં ભગવતીના ચરણમાં પોતાના આરોગ્ય અર્થે અર્પણ કરવામાં આવતા હોય છે। કે જેને આંખની તકલીફ હોય એ ચાંદીની આંખ, જેને ફૂલડા કહેવામાં આવે છે એ ફૂલડારૂપી ચાંદીની આંખનું પતરું લઈ આવી માના ચરણોમાં અર્પણ કરતા હોય છે। એ જ રીતે શરીરનું કોઈ પણ અંગ હોય એ અંગ અર્પણ કરે છે। જ્યારે શારીરિક કોઈ તકલીફ હોય તો માં ભગવતીના ચરણમાં શરીરનું અંગ અર્પણ કરવામાં આવે છે। તો જે પાષણનું વરખડીની વૃક્ષની જે બિલકુલ પાષણનું મંદિર છે એ સમથિંગ 1839 આસપાસ જે બરોડા સ્ટેટના રાજા હતા માં ભગવતીના કૃપાથી એમનું જે દર્દ મટ્યું અને એમને ખૂબ પ્રસંગ થઈ માં ભગવતીનું એક કિલ્લાવાળું મંદિર બનાવેલું। તો જનકભાઈ, તમને હું એ પૂછવા માગું છું કે અહીં આવતા યાત્રાળુઓ દર્શનાર્થીઓ માટે મંદિર તરફથી શું શું સગવડો કરવામાં આવી છે? અહીંનો જે ઓફિસલી વર્ક છે એમાં ખાસ કરીને નાયબ વહીવટદાર સાહેબ, અમારા કલેક્ટર સાહેબ, અમારા વહીવટદાર સાહેબ, એ પૂજારી સાથે સાથે યાત્રિકોની પણ અમુક સેવાના ભાગરૂપે અવારનવાર સૂચના આપતા હોય છે કે આવનાર યાત્રિકોને એક પ્રસન્નતા રૂપે દર્શન કરે
કે બહુચરાજી મંદિર એ સવારે 5 વાગ્યાથી ખુલે છે અને રાત્રે 9 વાગે માતાજીના મંદિરમાંથી શયન કક્ષમાં લઈ જવામાં આવે ત્યાં સુધી આખો દિવસ મંદિર અહીંયા ખુલ્લું જ રહે છે, સિવાય કે 5 મિનિટ કે 10 મિનિટ મા ભગવતીનો શણગાર થાય ત્યાં સુધી મંદિર ખુલ્લું રહે છે. એટલે આવનાર યાત્રિકને કોઈ પણ પ્રકારની પરેશાની વગર વ્યવસ્થિત દર્શન થઈ શકે છે. અહીંના સિક્યુરિટી સ્ટાફ તથા ઓફિસનો સ્ટાફ પણ એમની સાથે સહભાગી બની વ્યવસ્થિત એમની ફરજ પૂરી પાડે છે. અહીંયા સરસ મજાનું માતાજીનું ભોજનાલય છે, ત્યાં પણ સરસ મજાના પ્રસાદ રૂપે એ લોકોને ભોજન અર્પણ કરવામાં આવતું હોય છે. તો જનકભાઈ, આ મંદિરમાં એવો કયો પ્રસંગ છે જેના દિવસે ખૂબ જ પબ્લિક આવતી હોય? અહીંયા રવિવાર અને પૂર્ણિમા, પૂર્ણિમા એ ભગવતીનો મોટો પ્રસંગ હોય છે, કારણ કે માને નિજ મંદિરમાંથી રાત્રે 9:30 સમયે બહુચરાજી નગરની અંદર પરિક્રમા કરવામાં લઈ જવામાં આવતા હોય છે. જ્યારે આસો માસ અને ચૈત્ર માસમાં નિજ મંદિરમાંથી માની સવારી લઈ જઈ સંકલપુર મુકામે લઈ જવામાં આવે છે, ત્યાં પરસ્પર 2 શક્તિઓની પૂજા થાય છે. તો ચૈત્ર માસ એ ભગવતીનો મોટા પ્રસંગરૂપી અહીંયા આખો મહિનો ખૂબ લાખોની સંખ્યામાં પબ્લિક આવી પોતાની સેવા ભાવના કે પોતાની જે તે મનોકામના હોય એ પૂર્ણ કરે છે. તો જનકભાઈ, મંદિર વિશેની, મા બહુચર વિશેની તમે ખૂબ જ સુંદર માહિતી અમને લોકોને આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને જય બહુચર. અને દોસ્તો, આ છે માતાનું મૂળ સ્થાન વરખડી, જ્યાં માતા પાર્વતીનો મૃત ડાભો હાથ પડ્યો અને માતા બહુચર સ્વરૂપે પ્રાગટ્ય થયું. અને આ છે માતા બહુચરની પુરાણ પ્રસિદ્ધ મૂર્તિ. તો દોસ્તો, આપણી સાથે છે બહુચર માતાના મૂળ સ્થાનક એવા વરખડીના મંદિરે મંદિરના પૂજારી શ્રી રૂપેશભાઈ રાવલ. તો આપણે આ મંદિર વિશે એમને થોડી માહિતી પૂછવાના છીએ. તો રૂપેશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન તમને એ છે કે આપ અહીં કેટલા વર્ષોથી સેવા કરી રહ્યા છો? હું અહીં 10 વર્ષથી સેવા બજાવું છું અને માતાજીનું આ આદ્ય સ્થાન છે. માતાજીનું સૌપ્રથમ જે પ્રાગટ્ય થયું હતું એ આ વૃક્ષની નીચે માતાજી બાળા સ્વરૂપે માતાજીનું પ્રાગટ્ય થયું હતું. અને આ વૃક્ષની નીચે માતાજીનું એક કુંડ હતો, પહેલાંના જમાનામાં એક કુંડ હતો, તે કુંડનું સજીવન પાણી કહેવાય. તેમાંથી માતાજીની જે બહુચર બાવની આવે એમાં લખ્યું છે કે માતાજી ઘોડીમાંથી ઘોડો ગીતો, નારીમાંથી નર ગીતો, એ બધી ગાથા આ જગ્યાની છે. એમ બધી પુરાણી કેટલીક વાતો, કેટલીક માતાજીને સત્યના જે પ્રયોગો જે બધા અહીંના જ છે એમ. તો રૂપેશભાઈ, બીજો પ્રશ્ન એ છે કે આ જે મંદિર છે એ કેટલા વર્ષો પુરાણું છે? આ મંદિર આશરે 1000 વર્ષ પુરાણું હશે, 1000 વર્ષ, 5000 વર્ષ. આમ તો બોલે છે તો ઘણું બધું જૂનું, પણ આપણે 1000 વર્ષ પુરાણું તો ખરું જ આપણે. તો રૂપેશભાઈ, આ મંદિરની સ્થાપના કોણે કરી હતી? આ મંદિરની સ્થાપના કપિલ મુનિ દ્વારા, અહીંયા જે વૃક્ષ હતું એની નીચે કપિલ મુનિ દ્વારા અહીંયા યંત્રની સ્થાપના થઈ હતી બહુ વર્ષો પહેલાં, પ્રાચીન સમય. તો રૂપેશભાઈ, મંદિર વિશે, માતાજી વિશે તમે ખૂબ સુંદર માહિતી આપી, એ બદલ તમારો ખૂબ ખૂબ અભિનંદન અને જય બહુચર. જય બહુચર. અને દોસ્તો, આ છે માતાએ આપેલ પરચાઓની સ્મૃતિ કક્ષ. અહીં ભગવાન શંકર દ્વારા સતીની લાશનું ભ્રમણ અને સતીનો ડાભો હાથ પડવો તેની સ્મૃતિ, નરમાંથી નારી અને કૂતરીમાંથી ઘોડો બન્યાનો પરચો, કપિલ મુનિ દ્વારા માતા બહુચરાજીનું પ્રાગટ્ય, મોગલો માતાનું વાહન એવા કુકડાને ખાઈ ગયા અને મોગલોના પેટ ફાડીને સવારે કુકડા નીકળ્યા તે પરચાની સ્મૃતિ, ભગવાન રણછોડરાય માતાના દર્શન કરવા આવ્યા તેની સ્મૃતિ, એમ માતાના જીવતા જાગતા તમામ પરચાઓનું આ સ્મૃતિ ભવન છે.
અને દોસ્તો આ છે બહુચર માતાનો કિન્નર સમાજ। આ કિન્નરોને માસી પણ કહેવામાં આવે છે। આ કિન્નર સમાજના અલગ પ્રકારના રીતિ રિવાજ પણ હોય છે અને ગુરુ શિષ્યની પરંપરા આ કિન્નર સમાજમાં પ્રચલિત છે। અહીંના કિન્નરના આશીર્વાદ મળે તો માનવી સુખી અને સમૃદ્ધ બની જાય છે। ગુજરાતભરના કિન્નર સમાજની મુખ્ય ગાદી અહીં બહુચરાજીમાં આવેલ છે અને અહીંના કિન્નર માનવીને જે પણ આશીર્વાદ આપે છે તે હંમેશા ફળીભૂત થાય છે એવી એક લોક માન્યતા પ્રવર્તે છે। અને આપને ઠેર ઠેર બહુચરમાંના કિન્નરો એટલે કે માછીઓ કુકડા અને ઉંદર પુષ્કળ પ્રમાણમાં અહીં જોવા મળે છે। તો દોસ્તો બહુચરાજીના માં બહુચરની આ યાત્રા અહીં પૂરી થાય છે। આ વિડીયોમાં ફક્ત આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। તો ચાલો દોસ્તો મળીશું આગળના વિડીયોમાં। ત્યાં સુધી જય બહુચર।